સુત મહાપુરાણ શૌનકાદિ ઋષિઓને કથા સંભળાવે છે. સનકાદિક મુનિઓ નારદજીને બદ્રિકાશ્રમમાં આ કથા સંભળાવે છે અને મૈત્રેય ઋષિ વૃંદાવનની અંદર વિદુરજીને કથા સંભળાવે છે. ગઈકાલે સાંજની કથામાં ભગવાન દ્વારિકાધીશના અને રૂકમણીજીના વિવાહ પ્રસંગને આપણે માણી ગયા. લગ્નોત્સવ થયો છે. દ્વારિકાની અંદર ચારે બાજુ સાજ શણગાર સજાવાયા છે. ચોકે ચોકે મોતીના સાથિયાઓ પુરાયા, રંગોળીઓ પુરાઈ, મંગલ ગીતો ગવાયા અને કૃષ્ણ રૂકમણીના વિવાહ પ્રસંગને સૌ ધામધૂમથી ઉજવ્યો છે. દ્વારિકાધીશ કૃષ્ણ અને રૂકમણીજી બંને રાજ સિંહાસન પર બિરાજ્યા છે. ભગવાનનું સુખપૂર્વક રાજ્ય ચાલે છે. સુખદેવજી મહારાજને પરીક્ષિત રાજાએ પ્રશ્ન કર્યો છે કે મહારાજ, મેં તો સાંભળ્યું કે ભગવાનને 8 પટરાણીઓ હતી, તો બીજી બધી પટરાણીઓ ભગવાને કેવી રીતે કરી એ કથાઓ મારે સાંભળવી છે. સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહે છે, સાંભળો રાજન, ભગવાનનો એક સ્નેહી, એક સંબંધી સતરાજી તેનું નામ, એ દ્વારિકામાં રહેતો હતો અને સૂર્યનારાયણ ભગવાનનો ઉપાસક વ્યક્તિ હતો. એટલે ભગવાન સૂર્યનારાયણે એને એક મણી આપ્યો છે અને એ મણી બહુ તેજસ્વી છે. જ્યારે એ મણી પહેરી અને બજારમાં નીકળે તો એવું લાગતું કે જાણે 1000 સૂર્ય ધરતી ઉપર લટાર મારવા નીકળ્યા હોય, આવું લાગતું. આટલો તેજ, આટલો પ્રકાશ. એક દિવસ આ મણી, જેનું નામ છે સ્યમંતક મણી, એ મણી પહેરીને સતરાજિત દ્વારિકાની બજારમાં નીકળે છે. એટલે આટલો બધો વિશાળ પ્રકાશ જ્યારે પથરાયો ત્યારે દ્વારિકાના નગરજનોને એમ થયું કે આ સૂર્ય જ પૃથ્વી ઉપર આવ્યો છે કે શું. એટલે ભગવાનને કહ્યું, પ્રભુ આ પ્રકાશ આટલો બધો કેમ પડે છે? એટલે કીધું કે સતરાજિત મણી કંઠમાં પહેરીને ફરવા નીકળ્યો છે. ભલે એવો તે વળી કયો મણી? ભગવાને કહ્યું એની બહુ મોટી વિશેષતાઓ છે. આ મણી દરરોજ 8 ભાર સોનું આપે છે, આવી એની વિશેષતા છે. હવે એ વખતે દ્વાપર યુગ ચાલે છે, એટલે એ વખતના 8 ભાર સોનાનું માપ વજન પ્રમાણે અત્યારે આપણે જોવા જઈએ તો અત્યારે કળિયુગનું 1600 કિલા સોનું થયું. દરરોજનું 1600 કિલા સોનું એ મણી આપે. એટલે નગરજનોએ કીધું, પ્રભુ એ આટલું બધું જો સોનું આપતો હોય તો એ મણી આપણે રાજ્યમાં જમા કરી લેવો જોઈએ. કારણ કે એક સમય એવો આવશે કે આ સતરાજિત આટલું બધું સોનું મેળવશે એટલે આપણા કરતાં વધારે સંપત્તિવાન બની જશે અને બહુ સંપત્તિવાન બની જાય પછી એને ખબર નહીં રહે ને અભિમાન આવશે એટલે આપણા નગર ઉપર ચડાઈ કરશે. માટે આપણે એ મણી લઈ લેવો જોઈએ. ભગવાને કીધું કે નહીં આપે, ભલે પ્રયત્ન તો કરી જોઈએ. એટલે ભગવાન કૃષ્ણ નગરજનોને સાથે લઈ અને સતરાજિતની પાસે આવીને કહે છે કે તું એ મણી રાજ્યમાં જમા કરી આપ, જ્યારે તારે કંઈ ધનની જરૂર પડે ત્યારે અમે તને આપીશું. પણ સતરાજિત માન્યો નહીં, ભગવાન પાછા આવ્યા. હવે ઘટના એક દિવસ એવી બની કે સતરાજિતનો એક ભાઈ હતો, એનું નામ હતું પ્રસેન. આ પ્રસેન મણિકંઠમાં પહેરી અને વનમાં શિકાર કરવા નીકળે છે. સવારમાં નીકળેલો પ્રસેન સાંજ પડે ઘરે પાછો ન આવ્યો.
એટલે સતરાજીતે કહ્યું કે પ્રસેન કેમ પાછો આવ્યો નહીં, જાઓ તપાસ કરો. એટલે પ્રસેનની તપાસ કરતા જંગલમાંથી પ્રસેન તો ન મળ્યો પણ એનું મરેલું શરીર મળ્યું. સતરાજી તેમ કહ્યું કે તપાસ કરો, ક્યાંય મણી તો છે નહીં ને આજુબાજુમાં, કોઈ લઈ ગયું કે છે? એટલે તપાસ કરતા ક્યાંય મણી મળ્યો નહીં. સતરાજીતને શંકા ગઈ કે કૃષ્ણે મણી માગ્યો તો મેં આપ્યો નહીં, એટલે મારા ભાઈને મારી નાખ્યો અને મણી લઈ ગયો. એટલે સતરાજીતે કૃષ્ણની ઉપર આળ ચડાવ્યું કે કૃષ્ણે આવું ઘોર કર્મ કરાય નહીં, એક મણી માટે થઈને એને મારા ભાઈને મારી નાખ્યો. અને જોત જોતામાં તો આખા દ્વારિકામાં ખબર પડી ગઈ કે કૃષ્ણએ મણી લેવા માટે પ્રસેનને મારી નાખ્યો. કૃષ્ણ કહે કે મેં મણી લીધો નથી ને મેં પ્રસેનને માર્યો નથી, આ આ આ મારા ઉપર ખોટું આળ ચડાવ્યું છે. હવે બધા નગરજનો કૃષ્ણને ધિક્કારવા લાગ્યા કે એક રાજા થઈને એક મણી માટે થઈ અને કોઈની હત્યા કરી નખાય. આ એ જ પ્રજાજનો છે કે એકવાર કૃષ્ણને કહેતા હતા કે આ મણી આપણે લઈ લેવાય, અને આજે એ જ પ્રજાજનો પાછા કૃષ્ણને ધિક્કારે છે, તિરસ્કારે છે કે રાજાએ આવું ન કરાય. આનો અર્થ એ થાય કે આ સમાજનો કોઈ ભરોસો નહીં ભાઈ. ક્યારેક તમને ફૂલની માળાએ પહેરાવી દે તો ક્યારેક તમને જોડાઈ મારશે. આ સમાજે દ્વારિકાધીશ કૃષ્ણને પણ છોડ્યા નથી તો આ સમાજ મને તમને શું છોડવાનું? આ સમાજનો કોઈ ભરોસો નહીં ભાઈ. તમે બજારમાં જાઓ આંખો ખુલ્લી રાખીને ચાલશો તો આ સમાજ તમને એમ કહેશે કે ચક્કર વક્કર ડોળા કરતો ફરે છે. આંખો બંધ રાખીને ચાલશો તો સમાજ એમ કહેશે કે ભગવાને બે રતન જેવી આંખો દીધી છે ને બંધ રાખીને હું કામ હાલે. નીચું જોઈને ચાલશો તો એમ કહેશે સમાજ કે હારા કામ કર્યા હોય તો ઊંચું જોવે ને, અને ઊંચું જોઈને ચાલશો તો સમાજ કહેશે કે અભિમાનનું પૂછડું થઈને ફરે છે. આ સમાજનો કોઈ ભરોસો નહીં ભાઈ, ક્યારે કેવા શબ્દોથી તમને શણગારે. ભગવાનને પણ આ સમાજે છોડ્યા નથી. ભગવાને કહ્યું કે મારા ઉપર આક્ષેપ થયો, આળ ચડ્યું, જરૂર મારે આ આક્ષેપ દૂર કરવો જોઈએ. એટલે સૈનિકોને કીધું કે ચાલો બધા મારી સાથે જંગલમાં જાઉં. જે જગ્યાએ પ્રસેનનું મરેલું શરીર હતું ત્યાં આવ્યા ભગવાન. આજુબાજુમાં બધે તપાસ કરી પણ ક્યાંય મણી મળ્યો નહીં, પરંતુ ત્યાં એક સિંહના પગલા દેખાણા. એટલે ભગવાને નક્કી કર્યું કે સિંહની સાથે શિકાર કરતા પ્રસેન મરાયો છે અને મણી અહીંયાથી કોઈ લઈ ગયું છે. એટલે જે જગ્યાએ સિંહના પગલા જતા હતા એ પગલાની શોધ કરતા એની પાછળ પાછળ ગયા, પરંતુ ત્યાં જોયું તો સિંહનું શરીર પડ્યું, સિંહ પણ મૃત્યુ પામ્યો. ત્યાં જોયું તો મણી ન હતો, જોયું તો એક રીછના પગલા દેખાણા. નક્કી થયું કે રીછ અને સિંહની વચ્ચે જપાજપી થઈ અને એમાં રીછે સિંહને મારી નાખ્યો. એટલે રીછના પગલા જ્યાં જતા હતા એની પાછળ પાછળ ભગવાન ગયા, તો એ રીછના પગલા એક ગુફાની અંદર જાય છે. ભગવાન એમાં પ્રવેશ કરે છે, અંદર જઈને જોયું તો એક દીકરી, એક કન્યા આ સમંતક મણી લઈને રમે છે. ભગવાને મણી લેવા માટે હાથ લંબાવ્યો ત્યાં અંદરથી એક ભયંકર વિકરાળ રીંછ બહાર આવ્યું. એટલે કહ્યું કે આપ કોણ છો? બોલે મણી લેવા માટે આવ્યો છું. એટલે એ રીંછ અને કૃષ્ણનું બંનેનું યુદ્ધ થયું. આ રીંછ એટલે બીજું કોઈ નહીં પણ જાંબુવાનજી હતા. આ રીંછ એટલે જાંબુવાનજી હતા જે ત્રેતાયુગમાં પણ ભગવાન રામની સાથે યુદ્ધમાં હતા, અને આજે દ્વાપર યુગમાં પણ એમની હયાતી છે. અમુક સિદ્ધ મહાપુરુષો છે ના, એનો દેહ પડે નહીં. અમુક સિદ્ધ મહાપુરુષોનો દેહ પડે નહીં. એ એ યુગ પરિવર્તન થઈ જાય ને તો પણ એ એ સિદ્ધ મહાપુરુષો હજી વિચરણ કરતા હોય તો હજી એ કોઈક સ્ત્રીના રણકારો સંભળાય છે અને અંદરથી અવાજ આવે છે કે ગિરધર ગોપાલ, ગિરધર ગોપાલ, હજી અવાજ આવે છે. જાંબુવાનજી અને કૃષ્ણનું યુદ્ધ થયું. એક બે દિવસ નહીં પણ 27 દિવસ સુધી યુદ્ધ ચાલ્યું. જાંબુવાનજી સમજી ગયા કે મારી સામે યુદ્ધમાં જો કોઈ ટકી શકે એવો વ્યક્તિ હોય તો એકમાત્ર ભગવાન, બીજો કોઈ મારી સામે યુદ્ધમાં ટકી ન શકે. એટલે તરત જ હથિયાર ફેંકી દીધા, કહ્યું પ્રભુ આપ. એટલે કેવી રીતે મને ઓળખી ગયા? પ્રભુ મારી સામે યુદ્ધમાં ભગવાન સિવાય કોઈ ટકી જ ન શકે, મને એટલો વિશ્વાસ છે, એટલી મને ખાતરી છે પ્રભુ.
પ્રભુ આપ અહીંયા કેમ આવવાનું થયું? બોલે આ જે મણી લઈને તારી દીકરી રમે છે એ મણી ચોરવાનો મારી ઉપર આક્ષેપ થયો છે, એ લેવા આવ્યો છું. પ્રભુ એ મારી દીકરી છે, નામ છે એનું જાંબુવતી. પ્રભુ હું એ મણી તો તમને આપી દઉં, પણ મારા ઉપર એક કૃપા કરો ને, આ દીકરીને પણ તમે સાથે લઈ જાઓ ને એનું પાણી ગ્રહણ કરી લો. ભગવાને કહ્યું તથાસ્તુ, અને જાંબુવાનજીની દીકરી, નામ એનું જાંબુવતી, અને ભગવાને એનું પાણી ગ્રહણ કર્યું છે. આ થયા ભગવાનના પટરાણી જાંબુવતી. રેણુભાઈ ઓલો પંખો બંધ કરાવી દીધો. ના ચિંતા નહીં કરતા, નહીં પડે, નહીં પડે. અને પડે તો ચિંતા નહીં કરો ને, આપણે કથા મંડપમાં બેઠા, તીર્થમાં બેઠા છે, ચિંતા ન કરતા. ભગવાન તમને બધાને હાડી 500 વર્ષ ના કરે એવું ન બને, પણ બનેલું છે એવું. પિતૃ મોક્ષ સાથે કથાનું આયોજન હતું અને સાતમા દિવસની કથા ચાલતી હતી. પરીક્ષિત મોક્ષનો બરાબર પ્રસંગ ચાલે છે. આ બનેલી ઘટનાની એક વાત કરું છું. પરીક્ષિત મોક્ષનો બરાબર પ્રસંગ ચાલે છે અને અહીંયા કથા પ્રસંગ વ્યાસપીઠ પરથી રજૂ થયો કે પરીક્ષિત મહારાજને તક્ષકે ડંખ લીધો અને પરીક્ષિત સ્વર્ગે સીધાવ્યા અને થાંભલીને ટેકે ગરદની જે મેઇન માણસ બેઠો હતો એ બેઠા બેઠા ત્યાં દડી ગયો, એટેક આવી ગયો. પણ એક વાતનો આનંદ એ થયો કે તીર્થ ક્ષેત્રમાં એને પ્રાણ ત્યાગ્યો, એની પાછળ મૃત્યુ કરવું, શોક કરવો એવું એનું મૃત્યુ હતું જ નહીં સાહેબ. એ જીવ સીધો જ વૈકુંઠમાં ગયો. આપણે નથી જવું, તમે તમારે ચિંતા નહીં કરતા, ઘણું હજી જીવવું છે આપણે. હું તો ઘણી વાર કહું સાહેબ વ્યાસપીઠેથી જ કહું કે ભગવાન તમને બધાને ખૂબ લાંબુ આયુષ્ય આપે, ખૂબ સારું જીવો. લાંબુ જીવો એટલું જ નહીં પણ ખૂબ સારું પણ જીવો. ભગવાન તમને ખૂબ સુખી સંપન્ન રાખે, ખૂબ શાંતિનું જીવન તમારું પસાર થાય એવું બધાને વ્યાસપીઠેથી ભગવાનની પ્રાર્થના કરો. એટલે આપણે કાંઈ એવી મરવાની ઉતાવળે નથી, ઘણું બધું બાકી છે, હજી ભેગું કરવાનું બાકી છે અને વાપરવાનું બાકી છે. ખેર, ભગવાને જાંબુવતીનું પાણી ગ્રહણ કર્યું છે. ભગવાન એને લઈ, મણી લઈ અને મહેલે આવ્યા. ભગવાનને અને કોઈ કન્યાને આવતા જોયા એટલે દ્વારિકાના નગરજનો સમજી ગયા કે ભગવાન કોઈ કન્યાનું પાણી ગ્રહણ કરીને લાવ્યા. ભગવાને કહ્યું કે જાઓ સતરાજિતને બોલાવો. સતરાજિતને બોલાવવામાં આવ્યો, લે આ મણી. આવી રીતે ઘટના બની હતી. જાંબુવાનજીની દીકરી જાંબુવતી, જેનું મેં પાણી ગ્રહણ કર્યું છે, એની પાસે આ મણી હતો, હું લઈને આવ્યો. એટલે ભગવાનની પાસે ક્ષમા માગી, પ્રભુ મને ક્ષમા કરો, મેં તમારા ઉપર ચોરીનું આળ ચડાવ્યું. ભગવાન કહ્યું કે લે આ મણી, તું લઈ જા હવે. સતરાજિતે કહ્યું, પ્રભુ મારે એ મણી નથી, હવે નથી જોઈતો. પ્રભુ મારે એ મણી તો નથી જ જોઈતો, પણ સાથે સાથે મારા ઉપર બીજી એક કૃપા કરો. એક મારી દીકરી છે, એનું નામ છે સત્યભામા, તમે એ સત્યભામાનું પાણી ગ્રહણ કરી લો. અને આ થયા ભગવાનના ત્રીજા પટરાણી સત્યભામા. ઘણીવાર આપણને એવો વિચાર આવે કે આવી રીતે જો દીકરીઓ મળી જતી હોય દીકરાઓ માટે તો આજ કેટલી બધી દોડધામ કરવી પડે છે, કે ઘરના મકાન છે કે નહીં, ખેતરવાડી છે કે નહીં, મોટર બંગલા છે કે નહીં. આ કૃષ્ણ વખતે જે મળી ગઈ એવી રીતે આજ મળી જતી હોય તો કેટલી બધી દોડધામો કરવી પડે. એનું એક કારણ પણ છે સાહેબ, આજે દીકરીઓની બહુ કમી છે. એમાંય કહું તો સંસ્કારી દીકરીઓની પણ ઘણી કમી છે. એનું એક કારણ છે કે સમાજમાં ભ્રૂણ હત્યાનું પાપ બહુ વધ્યું છે. ભ્રૂણ હત્યાનું પાપ બહુ વધ્યું છે કે ભગવાને એક બે દીકરી આપી દીધી, પછી વળી પાછું ગર્ભધારણ થાય અને ખબર પડે કે દીકરી છે ગર્ભની અંદર, એટલે માના પેટમાં જેને મારી નાખવામાં આવે. એટલે જ તમારા દીકરાઓને વરાવવામાં તમને આટલી બધી મુશ્કેલી પડે છે. એટલે જ એટલે ભગવાનના ત્રીજા પટરાણી થયા સત્યભામા. પછી ભગવાન એકવાર હસ્તિનાપુર ગયા છે પાંડવોની પાસે મળવા માટે.
તો અર્જુનને સાથે લઈ અને ભગવાન ફરવા માટે વનમાં નીકળે છે. અને એમાં ભગવાન યમુનાના કિનારેથી જ્યારે પસાર થયા ત્યારે ત્યાં એક યમુનાના જળની અંદર ઊભા રહીને તપ કરતી દીકરીને કન્યાને જોઈ અર્જુનજીને કીધું કે જરા તપાસ કરો પેલી કન્યા કોનું તપ કરે છે. અર્જુનજીએ જઈને પૂછ્યું કે આપ કોણ છો અને કોનું તપ કરો છો. એટલે કીધું કે હું સૂર્યનારાયણની દીકરી છું, મારું નામ કાલિંદી છે. અને કહ્યું કે કોનું તપ કરો છો, તો કે દ્વારિકાધીશ કૃષ્ણને પતિ તરીકે મેળવવા છે એટલે તપ કરું છું. અર્જુનજી આવીને ભગવાનને કીધું પ્રભુ એ તો તમને મેળવવા માટે તપ કરે છે. ભગવાને કહ્યું કે જો મને મેળવવા, મને પતિ તરીકે પ્રાપ્ત કરવા ઈચ્છતી હોય તો મારે એમની ઈચ્છા પૂરી કરવી જોઈએ. એટલે ભગવાને એ કાલિંદી નામની કન્યાનું પાણી ગ્રહણ કર્યું અને એ થયા ભગવાનના ચોથા પટરાણી કાલિંદી. આ કાલિંદી સૂર્યનારાયણની દીકરી છે. કાલિંદીનું બીજું નામ છે યમુના, જેનું જળ શ્યામ છે. યમુનાનું જળ શ્યામ રંગનું છે. આપણે ત્યાં કવિઓ એમ ગાય છે ને, મીઠે રસ સે ભર્યો રે રાધા રાણી લાગે, મને કાળો કાળો જમના જીનો પાણી લાગે. રસ સે ભર્યો રે રાધા લાગે, રાધા રાણી લાગે, મને કાળો કાળો યમના જીનો પાણી લાગે. એટલા માટે અત્યારે ગવડાવું છું કે આ આટલું થઈ જાય ને તો બધાનું ધ્યાન ત્યાં ન ખેંચાય, એટલે એક ઘડી એટલે ત્યાં સુધીમાં થઈ જાય. છ સંતાનોમાં ત્રણ સંતાનો કાળા છે અને ત્રણ સંતાનો ગોરા છે. જો કે ગઈ કથામાં કદાચ પણ મેં આ પ્રસંગ આપને કહ્યો છે. પરવાળા ગામના આમાં કેટલા છે, હાથ ઊંચા કરો જોઈ. લગભગ 95%. ગઈ કથામાં આ પ્રસંગ કીધો છે. ભગવાન સૂર્યનારાયણના છ સંતાનો કેટલા જણાને યાદ, કોણ કોણ છે, કેટલા વ્યક્તિઓને યાદ છે? ગઈ કથામાં પણ મેં કહ્યું છે ત્રણ સંતાનો શ્યામ છે. એમાં એક દીકરી છે જેનું નામ છે યમુના, બીજા શ્યામ શનિ મહારાજ અને ત્રીજા યમદેવ. આ ત્રણેય સૂર્યનારાયણના શ્યામ સંતાનો છે. અને ગોરા છે ત્રણ સંતાનો. એમાંની એક દીકરી છે તાપી, જે સૂર્યનારાયણની દીકરી છે, સૂર્યપુત્રી તાપી. અને બે દીકરાઓ અશ્વિન અને કુમાર, જેને આપણે અશ્વિની કુમાર કહીએ છીએ. અને સૂર્યનારાયણ ભગવાનની આપણા સુરત શહેરની ઉપર બહુ મોટી કૃપા છે, બહુ મોટી કૃપા છે. કારણ કે ઘણા બધા રહસ્યો છે એના. આપણે ત્યાં સુરતનું નામ પણ પહેલા સૂર્યપુર હતું. એક તો જાણે સૂર્યનારાયણની દીકરી તાપી ત્યાં વહે છે, બીજું એમના દીકરાઓ અશ્વિન અને કુમાર એમનું પણ ત્યાં ભૂમિ છે, જેને આપણે અશ્વિની કુમાર સ્મશાન ગૃહ કહીએ છીએ, ત્યાં એમનું મંદિર છે. અશ્વિન અને કુમાર, સૂર્યનારાયણની પત્ની છે રાંદલ. તો રાંદલના મંદિર પરથી, એ રાંદલ ધામ પરથી રાંદેર ગામ નામ પડ્યું છે ત્યાં. એ પણ સુરત શહેરમાં સમાયેલું છે. એટલે સૂર્યનારાયણની કૃપા સુરત ઉપર બહુ છે. જે સૂર્યનારાયણની ઉપાસના કરતો હોય ને એ કોઈ દી ભૂખ્યો જ ન રહે સાહેબ. એમ સુરતમાં એમ કહે છે ને કે સુરતમાં આવે એને રોટલો મળી જ રહે, સુરતમાં આવે એને ટુકડો મળી જ રહે સાહેબ. એ તો સમુદ્ર છે, સમુદ્રની અંદર તો ઘણા રત્નો હોય સાહેબ, કંઈક ને કંઈક તમને મળી રહે છે. તો આવી રીતે ભગવાને કાલિંદીનું પાણી ગ્રહણ કર્યું. પછી ઉજ્જૈન પ્રદેશના એક રાજા છે, એનું નામ છે વિંદ.
અને અનુરવિંદ એમણે પોતાની બહેન વૃંદા નામનું નામની કન્યાનો સ્વયંવર રાખ્યો અને ભગવાન એ સ્વયંવરમાં બેઠા હતા અને વૃંદાએ એને કંઠમાં જયમાળા પહેરાવી એટલે ભગવાનના એ પટરાણી થયા મિત્ર વૃંદા. આ થયા ભગવાનના પાંચમા પટરાણી. પછી કૌશલ દેશ ના એક રાજા હતા, નામ હતું એનું નગ્નજીત. એને એક દીકરી હતી, એનું નામ હતું સત્યા. નગ્નજીત રાજાની દીકરી હતી એટલે એને નાગ્નજીતા પણ કહેવાય છે. આ જે રાજા હતો કૌશલ દેશનો નગ્નજીત રાજા, એની પાસે બે અત્યંત શક્તિશાળી બળદો હતા. એણે એવું નક્કી કરેલું કે જે કોઈ પણ મારા આ બંને બળદોને નાથી શકે એને મારી દીકરી પરણાવ. અને મિત્રવૃંદા એ સત્યાના મહેલે જઈ અને ભગવાને બંને બળદોને નાથ્યા અને એમની સાથે પાણી ગ્રહણ કર્યું. તે થયા ભગવાનના પટરાણી સત્યા એટલે કે નાગ્નજીતા. ભગવાન કૃષ્ણને એક ભૈબા હતા, એનું નામ હતું શ્રુતકીર્તિ. એ એમની એક કન્યા હતી, એનું નામ હતું ભદ્રા. સામે ચાલીને એના ફૈબાએ કૃષ્ણને પોતાની દીકરી પરણાવી છે. નામ છે એનું ભદ્રા. અને મદ્રદેશના રાજાની એક દીકરી હતી, એનું નામ હતું લક્ષ્મણા. એનો સ્વયંવર રચાયો ત્યારે જેવી રીતે ભગવાને રુક્મણીનું હરણ કર્યું હતું એમ લક્ષ્મણાનું પણ હરણ કરીને ભગવાન લઈ આવ્યા. એ થયા ભગવાનના આઠમા પટરાણી લક્ષ્મણ. આમ કુલ મળીને ભગવાનને આઠ પટરાણી થયા છે. સૌથી પહેલા લગ્ન ભગવાને રુક્મણીની સાથે કર્યા છે. રુક્મણીને ત્યાં એક સંતાનનો જન્મ થયો, એનું નામ પડ્યું છે પ્રદ્યુમ્ન. પછી બધી જ રાણીઓને ત્યાં એટલે આઠે પટરાણીઓને ત્યાં દસ દસ દીકરાઓનો જન્મ થયો એટલે આઠ પટરાણીઓ દ્વારા ભગવાનને 80 સંતાનોનો જન્મ થાય છે. આ પ્રદ્યુમ્ન જે હતા એ પ્રત્યક્ષ કામદેવનો અવતાર હતા. રુક્મણી અને કૃષ્ણ દ્વારા જે સંતાન થયું તે પ્રદ્યુમ્ન એટલે કામદેવ. જ્યારે ભગવાન મહાદેવના ત્રીજા નેત્રને ખુલતા બળીને ભસ્મ થઈ ગયા ત્યારે કામદેવને પ્રાપ્ત કરવા માટે રતિ એટલે કે કામદેવના પત્ની દોડતા આવ્યા છે કે મારા પતિને તમે બાળી નાખ્યા. ત્યારે ભગવાન મહાદેવે એને વરદાન આપ્યું કે જ્યારે ભગવાન કૃષ્ણ અવતાર લઈને જશે ત્યારે એમના પુત્ર તરીકે તમારા પતિ તમને પાછા મળશે. અને આ પ્રદ્યુમ્નના જન્મની થોડી કથા વિચિત્ર છે. જ્યારે આ પ્રદ્યુમ્નનો જન્મ થઈ ગયો એટલે એને કોઈ રાક્ષસો ઉપાડીને લઈ જાય છે અને સમુદ્રની અંદર ફેંકી દે છે. સમુદ્રમાં એક બહુ મોટી માછલી રહે, એ માછલી પ્રદ્યુમ્નને ગળી ગઈ અને એક શંભરાસુરનો શિકારી માછલી પકડવા ઝાડ બિછાવે અને એમાં એ માછલી ફસાણે અને એ શંભરાસુરે રસોઈ ઘરમાં એ માછલીને મૂકી અને રસોઈ ઘરમાં એક માયાવતી નામની એક દાસી કામ કરે છે. એ દાસીએ આ માછલીને કાપી તો અંદરથી પ્રદ્યુમ્ન નીકળ્યા. પ્રદ્યુમ્નને રૂપને જોઈને આ દાસી છે એના ઉપર મોહિત થઈ ગઈ અને ખોળામાં લઈને વાલ કરવા લાગી કે જાણે પોતાનો પતિ જ હોય આવું એની સાથે વર્તન કરવા લાગી. ત્યારે પ્રદ્યુમ્નએ કહ્યું કે તમે જે મારી સાથે કરો છો તે યોગ્ય છે, હું ક્યાં બાળક ને તમે ક્યાં જરા વિચારો. ત્યારે એ રસોઈ ઘરમાં નારદ મુનિ આવે છે અને કહ્યું કે જે કંઈ પણ થઈ રહ્યું છે તે દૈવ યોગે બરાબર જ ચાલે છે, કારણ કે આ પ્રદ્યુમ્ન તમે ગત અવતારે કામદેવ હતા અને આ માયાવતી જે દાસી છે એ ગત અવતારે તમારી પત્ની હતી રતિ. રતિ એનું નામ હતું અને ગયા અવતારે તમારો બંનેનો વિયોગ થયો. મહાદેવે વરદાન આપ્યું હતું કે કૃષ્ણના પુત્ર પ્રદ્યુમ્ન જ્યારે જન્મશે ત્યારે કામદેવના અવતારે થઈને જન્મશે, આ વખતે તમારું પાછું મિલન થયું છે. અને પ્રદ્યુમ્ન માયાવતીને લઈ અને પાછા મહેલે આવ્યા અને એને ત્યાં એક દીકરાનો જન્મ થયો અને એ દીકરો થયો અનિરુદ્ધ. હવે અહીંયાથી થોડી ઓખારણની કથાનો પ્રારંભ થાય છે. મધુમાસ ચાલી રહ્યો છે, ચૈત્ર માસ ચાલી રહ્યો છે, પણ ત્યાં બહેનો ઓખારણ સાંભળે. તમારા ગામમાં સાંભળો કે નહીં, ઓખારણ થાય ને તમારા ગામમાં? કેટલા દિવસનું કથા તમે કરો? 3 દિવસનું. સરસ. ઉખારણની શરૂઆતમાં જો ઉખારણનું જે પુસ્તક છે એમાં 93 કડવા છે. 93 કડવા એમાં શરૂઆતમાં લગભગ
પંદરેક કડવાની અંદર ક્યાંક એવો ઉલ્લેખ છે કે ચૈત્ર માસ ચાલતો હોય અને મિનારકના સૂર્ય ચાલતા હોય ત્યારે જે ઓખા હરણ સાંભળે એનો તાવ તર્યો અને દર્દ બધા મટી જાય. એટલે તમે સાંભળ્યું તો હશે જ, ન સાંભળ્યું હોય તો અહીંયા બેઠા બેઠા આજે ઓખા હરણ સાંભળી લો. ત્રણ દિવસનો એ કથા પ્રસંગ હોય પણ સમયની મર્યાદામાં રાખીએ તો આપણે ત્રણ મિનિટમાં પૂરો કરીએ. એ ઉખારણ એટલે અહીંયા એક પ્રસંગ બતાવ્યો કે અનિરુદ્ધનો જ્યારે જન્મ થયો, ભગવાન કૃષ્ણના પુત્ર પ્રદ્યુમ્ન, પ્રદ્યુમ્નના દીકરા અનિરુદ્ધ. હવે અહીંયાથી થોડોક કથાને મોડ મળે તો જોઈએ તો શોણિતપુર નગરીમાં પ્રવેશ કર્યો. સુખદેવજી મહારાજ પરીક્ષિતને જ્યાં કથાઓ સંભળાવે છે એમાં પરીક્ષિતે એવું પૂછ્યું છે ભગવાનને કે પ્રભુ, મેં એવું સાંભળ્યું કે એકવાર કૃષ્ણનું અને મહાદેવનું યુદ્ધ થયું હતું, શું આ વાત સાચી છે? સુખદેવજી મહારાજે કહ્યું કે હા રાજન, સાચી છે. હવે એ પ્રસંગ સમજાવો. એટલે કહ્યું કે એક શોણિતપુર નગરી હતી, નગરીનો બાણાસુર નામનો રાજા હતો અને આ બાણાસુર છે એ પરમ મહાદેવનો ઉપાસક વ્યક્તિ હતો, ભોળાનાથનો ભગત હતો. એટલે મહાદેવે જ્યારે વરદાન માગવાનું કીધું ત્યારે બાણાસુરે માગ્યું કે તમે મારા નગરની રક્ષા કરો, મને કોઈ મારી ન શકે એટલે તમે મારા નગર પાસે ચોકીદાર બનીને, મહાદેવ આ બાણાસુરની રક્ષા કરવા એના ચોકીદાર બનતા. એટલે જ્યારે નગરી ઉપર કાંઈ સંકટ આવે તો મહાદેવ એનો સામનો કરતા અને આ બાણાસુરને ભગવતી પાર્વતીએ વરદાન આપી અને પોતાની દીકરી ઓખા આપેલી, જેનું બાણાસુરને ત્યાં આવ્યા પછી નામ પડ્યું છે ઉષા. આ ઉષા અને ઓખા એ જ બંને એક. એટલે આખી કથા પૂરી થઈ જાય અને ઉષાનું હરણ થાય આવું બધું તમે સાંભળો પછી કહેતા નહીં કે આમાં ઓખા ક્યાં આવી, ઉષા એ જ ઓખા. એવો એવો પ્રસંગ છે કે મહાદેવ જ્યારે પાર્વતીના મહેલે જાય છે ત્યારે એમણે પોતાના અંગથી ઉત્પન્ન કરેલ બે દીકરાઓ, એક દીકરી અને એક દીકરો, એક ગણપતિ અને બીજી ઓખા, આ એણે દરવાજે ચોકીદાર બનીને રાખ્યા હોય કે કોઈ આવે તો અંદર હું સ્નાન કરવા બેઠી છું, અંદર આવવા ન દો. એમાં ગણપતિએ રોક્યા તો ગણપતિનું માથું ભગવાન મહાદેવે કાપી નાખ્યું. એટલે ઓખા ડરી ગઈ એટલે જઈને સંતાઈ ગઈ, અને સંતાઈ ગઈ એટલે પછી પાર્વતીને ન ગમ્યું કે તારા ભાઈનું મસ્તક કપાઈ ગયું ને તને હંતાઈ જવાનું હું જે. પછી એને એ ઓખા છે એ બાણાસુરને સોંપવામાં આવી છે. આવું આવો પ્રસંગ શિવપુરાણમાં છે. એ પ્રસંગ તરફ આપણે વધારે વિસ્તારમાં નથી જવું પણ આવો એક પ્રસંગ છે, એ ઓખા જે આપી બાણાસુરને એનું નામ પડ્યું ઉષા. ભગવાને એને આ દીકરી આપી પણ એમ કહ્યું કે હું તારા નગરની રક્ષાએ કરું, બધી વાત સાચી, તારા એક કરતા અનેક હાથ છે, તું બહુ શક્તિશાળી છો, બહુ પરાક્રમી છો, એ બધી વાત સાચી, તારા મહેલ ઉપર હું ધજાદંડ આપું, એ દંડને જો કોઈ તોડી નાખે તો તારું મૃત્યુ થાય, આમ તો કોઈ તોડી નહીં શકે પણ ધ્યાન રાખજે, તારા જમાઈથી ધ્યાન રાખવું પડશે, તારા જમાઈથી તારે સાવધાન રહેવું. એટલે બાણાસુરે એવું નક્કી કર્યું કે મારા જમાઈથી સાવધાન તો ત્યારે રહેવું પડે ને કે હું દીકરીને પરણાવું, તો જ દીકરીને પરણાવું જ નહીં તો જમાઈ જ ક્યાંથી હોય. પણ એમ કીધું કે જો કદાચ દીકરીનું મન કોઈનામાં લાગી જાય અને એની મેળાએ પરણી જાય તો કહે છે કે પણ એને બહાર નીકળવા દઉં તો કોકનામાં મન લાગે ને, એને દરવાજો બંધ કરીને પૂરી જ દઉં એટલે એ બહાર નીકળે જ નહીં, એને કોઈ હક જ નથી બહાર નીકળવાનો. એટલે દરવાજો બંધ કરીને ઉષાને અંદર પૂરીને રાખતા. બાણાસુરને એક પ્રધાન હતો, એનું નામ હતું કુષ્માંડ. આ કુષ્માંડને એક દીકરી હતી, એનું નામ હતું ચિત્રલેખા. આ ચિત્રલેખા અને આ બાણાસુરની દીકરી ઓખા, આ બે સખીઓ હતી. એટલે બાણાસુરે એક ચિત્રલેખાને ઉષાના ઓરડામાં જવાનો અધિકાર આપેલો કે ચિત્રલેખા માત્ર ઉષાના ઓરડામાં જઈ શકે, બીજો કોઈ અંદર જઈ ન શકે, કોઈ પુરુષ ત્યાં જઈ ન શકે, દરવાજાઓ બંધ રખાતા. અને એકવાર આ ચિત્રલેખા જ્યારે ઉષાના ઓરડામાં આવી ત્યારે ઉષાને ઉદાસ જોઈ કે કેમ તું આમ ચિંતામાં ડૂબી હોય એવું લાગે છે. એટલે ઓખાએ એમ કહ્યું કે ચિત્રલેખા, આજે છે ને મને એક સ્વપ્ન આવ્યું. કેવું સ્વપ્ન આવ્યું? બોલે, સ્વપ્નમાં મને કોઈ રાક્ષસો ઉપાડીને લઈ જતા હતા અને એમાં કોઈ સુંદર રાજકુમારે આવી અને મને બચાવી લીધી. ઓહો, પણ હવે બન્યું એવું કે એ રાજકુમારે મને બચાવી, પછી રાજકુમારની સાથે મેં સપનામાં લગ્ન કરી લીધા એટલે મારું મન એમાં લલચાઈ ગયું છે. હવે એ રાજકુમાર તું મને અહીંયા લઈ આવી દે ને. ચિત્રલેખા હસવા માંડી કે ઓખા, સપનું તને આવ્યું છે મને નહીં.
એટલે રાજકુમારને તે જોયો હોય, મેં થોડો જોયો હોય કે કયો રાજકુમાર તારા સપનામાં આવ્યો છે. ઉષાએ કીધું કે મને એવું લાગે છે કે એ રાજકુમાર એટલો બધો સુંદર હતો કે એના જેવો આ જગતમાં બીજો કોઈ સુંદર પુરુષ હોય જ ન શકે. એટલે તું તો ચિત્રો બનાવે છે ને સરસ મજાનું, તું એક કામ કર ને ચિત્ર લેખા કે તું આ જગતમાં અત્યંત સુંદર પુરુષ હોય ને એનું ચિત્ર મને બનાવીને દેખાડ, એ હશે તો હું આ પાડીશ. એટલે ચિત્રલેખાએ ચિત્ર બનાવ્યું. ચિત્રલેખાએ વિચાર કર્યો કે આ જગતમાં મને તો દ્વારિકાધીશ સિવાય બીજો કોઈ સુંદર દેખાતો નથી. એટલે ચિત્રલેખાએ કૃષ્ણનું ચિત્ર બનાવીને દીધું કે આ આ રાજકુમાર આવ્યો તો બોલે આ નહોતો આવ્યો પણ આની સાથે થોડોક ચહેરો મળે છે. એટલે ઉષા ચિત્રલેખા સમજી ગઈ કે આ દ્વારિકાધીશના વંશમાંથી જ કોક હોય, જો ચહેરો આની સાથે મળતો હોય તો મને લાગે છે કે આનો જ કોક કુળમાં જન્મેલો હોવો જોઈએ. એટલે તરત પછી પ્રદ્યુમ્નનું ચિત્ર બનાવ્યું કે આ હતો બોલે આ નહીં પણ આની સાથે તો બિલકુલ ચહેરો મળે છે. એટલે તરત ઉષાએ ત્રીજું ચિત્ર અનિરુદ્ધનું બનાવ્યું કે આ રાજકુમાર બોલે બસ આ જ હતો. તો કે આ તો દ્વારિકાધીશ કૃષ્ણનો પૌત્ર છે, દીકરાનો દીકરો અનિરુદ્ધ છે. તો કે બસ તું એને લઈ આવી આપ મારી પાસે, મારે એની સાથે પરણવું છે. ચિત્રલેખાએ કીધું પણ તને ખબર ન હોય આ બધું બહુ અઘરું છે, આ દ્વારિકામાં જવું એને મારે અહીંયા લઈ આવવું બધું શક્ય નથી. બોલે તું તો આકાશમાં ઉડવાની કળા જાણે છો ને, તું આકાશ માર્ગે જાય ને ઉડીને લઈ આવ. એટલે ચિત્રલેખા અનિરુદ્ધને લેવા માટે આકાશ માર્ગે જાય છે. પણ જેવી રીતે બાણાસુરના નગરની રક્ષા સ્વયં મહાદેવ કરે છે, એવી જ રીતે દ્વારિકાના નગરની રક્ષા ભગવાનનું સુદર્શન ચક્ર કરે છે. એટલે અંદર કોઈ આવી ન શકે. એટલે ચિત્રલેખા ઉભી રહી ગઈ કે ચક્ર ફર્યા કરે છે, જો અંદર જાઓ તો મને મારી નાખે. એટલે થંભી ગઈ. એટલી વારમાં નારદજી આવી ગયા. ચિત્રલેખાને પૂછ્યું કે ચિત્રલેખા શું વિચારે છો? કે બાબુજી અંદર જવું છે પણ આ સુદર્શન ચક્રનો ડર લાગે છે. નારદજી કહે છે મને ખબર છે તું અનિરુદ્ધને લેવા આવી છું, પણ તને સુદર્શન ચક્ર એમ કંઈ અંદર જવા નહીં દે. એટલે એક કામ કર, હું સુદર્શન ચક્રને થોડી વાર રોકાવી દઉં છું, તું જા. એટલે નારદજી આવ્યા સીધા સુદર્શન ચક્રની પાસે. આવીને કીધું કે સુદર્શન આમ શું ચક્કર લગાવ્યા કરે છે? નકરા ફેરા જ કર્યા કરીશ કે પછી સત્સંગ કરીશ અમારી જેવાની સાથે? સુદર્શન ચક્રએ કહ્યું કે ભાઈ મારા માટે તો મારા પ્રભુની આજ્ઞા એ જ સત્સંગ. બોલે નહીં, તું મારી સાથે સત્સંગ કર, મારી ઈચ્છા એવી છે કે આજે તારી સાથે સત્સંગ કરું છું. હવે સુદર્શનને એમ થયું કે જો નારદજીની સાથે સત્સંગ નહીં કરું તો કંઈક એને માઠું લાગશે. એટલે સુદર્શન ચક્ર ત્યાં થોડી વાર માટે થંભ્યું નારદજીની સાથે સત્સંગ કરવા. એટલી વારમાં નારદે ઈશારો કર્યો સુદર્શન ચિત્રલેખાને કે જાઓ અંદર. અને ચિત્રલેખા અંદર ગઈ, એક એક ઓરડાઓમાં તપાસ કરી. આમ કરતા કરતા અનિરુદ્ધના ઓરડે પહોંચી. અનિરુદ્ધ પલંગ ઉપર સૂતા છે. ચિત્રલેખા વિચારે છે કે આને જગાડું, બધી માંડીને વાત કરું. પણ ત્યાં વળી વિચાર આવ્યો કે જો આને જગાડું અને કંઈ આનાકાની કરે, વળી કંઈક અવાજ થાય તો કોઈને ખબર પડી જાય કે હું આવી છું અને હું પકડાઈ જાઉં, પછી તકલીફ વધી જાય. એના કરતાં આને નિંદર કરે છે ને, બસ આ જ અવસ્થામાં આખો પલંગ જ ઉપાડી લો. એટલે ચિત્રલેખાએ આખો પલંગ ઉપાડ્યો અનિરુદ્ધને સાથે લઈને અને આકાશ માર્ગે જતા રહ્યા. અને બાણાસુરની નગરમાં ઉષાના ઓરડામાં જઈને અનિરુદ્ધને પલંગ મૂકી દીધો. લે ઓખા, તે કીધું એ પ્રમાણે. અને આ બાજુ નારદજી સુદર્શન ચક્રની સાથે સત્સંગ કરતા હતા, ખબર પડી કે ચિત્રલેખા ગઈ. એટલે નારદજીએ સુદર્શન ચક્રને સત્સંગ કરતા કરતા કહી દીધું કે હવે સત્સંગ પૂરો, તું તારું કામ કર. પણ કેમ નારદજી, આમ અર્ધવચ્ચે સત્સંગ ઘડીકમાં પૂરો થઈ જાય? તો કે આ બસ મારે એટલો જ સત્સંગ કરવો હતો, હવે તું તારું કામ કર, હું મારું કામ કરું ને બાકીના બધો એનું કામ કરશે. ચિત્રલેખા પલંગ લઈને સીધી ત્યાં પહોંચી ગઈ. ઉષા કહે છે બસ આ જ પુરુષ મારા સપનામાં આવ્યો. બોલે આ કૃષ્ણનો પૌત્ર છે, દીકરાનો દીકરો છે. અનિરુદ્ધ જાગે, એની રાહ જોવા લાગ્યા. અનિરુદ્ધ જાગ્યા ત્યારે ખબર પડી કે આ ઘટના બની ગઈ છે. એટલે ઉષાએ ઓખાએ વિનંતી કરી કે મહારાજ માફ કરજો, તમને પલંગ સાથે ઉપાડીને અહીંયા લઈ આવવા પડ્યા, પણ મારી કંઈક મજબૂરી હતી એટલે આમ બન્યું. પણ હવે મારું મન તમારામાં લાગ્યું છે, તમે મારી સાથે વિવાહ કરો, મારા પિતાજી તો મને પરણાવવાના નથી.
એટલે ચિત્રલેખાને કીધું કે તું તો મંત્ર વિદ્યા એ બધી જાણે જ છો, કર્મકાંડ તને આવડે છે, એટલે તું જ અમારા લગ્ન કરાવી દે. અને બંધ ઓરડામાં ચિત્રલેખાએ અનિરુદ્ધને અને ઉષાને બેને પરણાવી દીધું. પણ કહે છે કે થોડોક સમય વીત્યો ને ત્યાં કોઈ ચોકીદારોએ ઉષાના ઓરડામાંથી પુરુષનો અવાજ સાંભળ્યો. એટલે બાણાસુરને જઈને વાત કરી કે મહારાજ, ઉષાના ઓરડામાંથી કોઈ પુરુષનો અવાજ સંભળાય છે. બાણાસુરે દરવાજા ખોલીને અંદર જોયું તો ખબર પડી કે આ તો અનિરુદ્ધ. એટલે બંનેનું ત્યાં યુદ્ધ થયું છે, પરંતુ બાણાસુરે અનિરુદ્ધને કેદ કરીને પૂરી દીધા છે. અને આ બાજુ દ્વારિકાની અંદર અનિરુદ્ધ ક્યાંય મળ્યા નહીં. અનિરુદ્ધ મળ્યા નહીં એટલે કૃષ્ણએ કીધું કે જલ્દી તપાસ કરો જાઓ. સૈનિકોને ચારે બાજુ દોડાવ્યા પણ ક્યાંય અનિરુદ્ધનો પત્તો ન લાગ્યો. એટલે ભગવાને નક્કી કર્યું કે સુદર્શન ચક્ર તો બધું જાણતો જ હશે, એને તો ખબર જ હોય ચોકી પહેરો કરે છે. એટલે ત્યાં જઈને સુદર્શન ચક્રને પૂછ્યું કે દ્વારિકામાં કોઈ અજાણ્યું આવ્યું હતું ખરા કે અનિરુદ્ધને લઈ જાય એવું? સુદર્શન ચક્રે કહે છે કે ના પ્રભુ, હું બરાબર મારી ડ્યુટી મારી ચાલુ છે, કાંઈ કોઈ આવ્યું જ નથી સાહેબ. અરે પણ કંઈક એમ તો થોડું બને, અનિરુદ્ધ કોઈ કહે છે કે બહાર ગયા નથી, પણ કોઈક તો આવ્યું હશે. બોલે નહીં નહીં મહારાજ, હું મારી સેવકાએ બરાબર સંભાળું છું, કોઈ આવ્યું નથી. પણ સુદર્શનને યાદ આવ્યું, એક વાર આકાશ માર્ગે દ્વારિકામાંથી કંઈક ઉડતું ઉડતું ગયું, એ મારું જરાક ધ્યાન હતું. બોલે ત્યારે તું શું કરતો હતો? તો કે ત્યારે હું સત્સંગ કરતો હતો. કોની સાથે? તો કે નારદ મુનિની સાથે. એટલે ભગવાન સમજી ગયા કે આ બધું જ કામ નારદનું છે. એટલે હવે ક્યાંય જવું નથી ગોતવા, નારદજીને બોલાવો. એટલે તરત ભગવાને નારદજીને પૂછ્યું કે આ બધું શું છે, હવે જલ્દી બતાવો. એટલે નારદજીએ કીધું કે એ તો હવે બાણાસુરની કેદમાં છે, આમ ઘટના બની છે. પછી ભગવાને સેના તૈયાર કરી અને બાણાસુરની નગરી ઉપર યુદ્ધ કરવા ભગવાન જાય છે અનિરુદ્ધને છોડાવવા માટે. પણ જ્યાં બાણાસુર ઉપર ચડાઈ કરવા જાય ત્યાં તો ભગવાન મહાદેવની રક્ષા કરતા ત્યાં બેઠા છે. એટલે મહાદેવનું અને કૃષ્ણનું બંનેનું ત્યાં યુદ્ધ થયું છે. આમ કરતા કરતા ઘણો કાળ વીતી ગયો, યુદ્ધ પૂરું જ ન થયું. કારણ કે બંને એકબીજાના ઇષ્ટદેવનું ચિંતન કરતા જાય. એટલે કૃષ્ણ છે તે મહાદેવનું સ્મરણ કરીને યુદ્ધ કરે, મહાદેવ દ્વારિકાધીશનું સ્મરણ કરીને યુદ્ધ કરે, કોઈનો પરાજય થાય જ નહીં. ઘણો કાળ વીત્યો ત્યારે મહાદેવે કહ્યું કે દ્વારિકાધીશ, શક્ય નથી આ યુદ્ધનો વિરામ. એટલે હું જ્યાં સુધી આની રક્ષા કરતો અહીંયા બેઠો છું ત્યાં સુધી તમે અંદર નહીં જઈ શકો, તમે બીજી કોઈ લીલા કરો. એટલે દ્વારિકાધીશે નક્કી કર્યું કે મહાદેવને નિંદર આવી જાય ને એવું બાણ સરસંધાન કરું. એટલે નિંદ્રા બાણ માર્યું દ્વારિકાધીશે અને એટલી વારમાં મહાદેવને બગાસું આવ્યું. બગાસું આવ્યું ત્યાં જ ભગવાને શોણિતપુરમાં પ્રવેશ કરી લીધો. બગાસું આવ્યું ને બસ એટલી વાર તો મારા માટે ઘણી છે. એટલી વારમાં શોણિતપુર નગરીમાં ભગવાને પ્રવેશ કરી લીધો અને જ્યાં ધજાદંડ આવ્યો છે મહાદેવે ધજાદંડને તોડી નાખ્યો અને બાણાસુરની સાથે યુદ્ધ કરવા લાગ્યા. અને બાણાસુર જ્યાં મરણા તોલ જેવી અવસ્થામાં થઈ ગયો કે હવે પ્રાણ બહુ સંકટમાં છે, ત્યાં મહાદેવે આવીને યુદ્ધ વિરામ કરાવ્યો. ખબરદાર, હવે કૃષ્ણ બસ બહુ થઈ ગયું, આની રક્ષા કરવાનું મેં કામ સોંપ્યું હતું, મેં લાગવગ કરીને તમને જવા દીધા, હવે તમે આને મારી નાખવા ઊભા થયા છો, આ મારો ભક્ત છે. પણ પ્રભુ, મારો પૌત્ર અનિરુદ્ધ એને કેદ કરીને રાખ્યો છે. એટલે મહાદેવે કહ્યું કે બાણાસુર, તમારી દીકરી ઉષા ઓખા અને પરણાવી દો, અનિરુદ્ધને આપી દો અને કન્યાદાન કરી દો, બહુ વધારે યુદ્ધ કરવા મજા નથી. અને ઓખાના લગ્ન અનિરુદ્ધની સાથે કરાવી દીધા છે. એમ કહેવાય છે કે આ જ્યારે ઓખા ઉષા જ્યારે નાની હતી ત્યારે એણે ગૌરી વ્રત કરેલું. નાની બાળાઓ બધી બહેનો વ્રત કરે ને, દીકરીઓ બધી, તમે બધા એ કર્યા હશે ને, બહુ વ્રત કર્યા હશે એટલે જ આજ પરવાળામાં છો. બહુ સારા વ્રત કર્યા હશે, શું કામ કરે બહેનો વ્રત, શું કામ કરે? તમે વ્રત કરો એનું કઈ કારણ તો હોય ને, શા માટે કરવું જોઈએ? હે, શું કામ કરો? ખબર છે કોઈ? હે, શું કામ કરો? હે,
શેરડી ખાવા. ગોરીમાં ગોરીમાં રે સાસુ દેજો સુવાળી, ગોરીમાં ગોરીમાં રે સસરો દેજો સવાદી. આવું બાળાઓ ગાય. પણ કહે છે શાસ્ત્રકારો કે ઈચ્છિત વરની પ્રાપ્તિ માટે દીકરીઓ વ્રત કરે, ગૌરી વ્રત કરે. એમ કે કોઈ સાવિત્રી કરે, કોઈ જયા પાર્વતી કરે, ત્યારે એમ કહે કે અમને સારું સાસરું મળે, અમને સારો વર મળે. ઘણી ઘણી બહેનો નથી કહેતી, એમ કહેતી હોય છે કે અમે હારા નહીં પૂજ્યા હોય ત્યારે તમે ભટકાણા. મજાક મસ્તી સુધીની વાત હોય તો બરાબર હોય સાહેબ, પણ ઘણા ઘણા તો પછી ટપોરી નાખે છે. જરાક હાવ એવું નહીં કરો, તમને જે મળ્યું છે તે તમારા ભગવાનની ભેટ છે. ઘણી ઘણી બહેનોને મારી એક વિનંતી છે, પ્રસંગ આવ્યો એટલે કહી દઉં, વધારે તમને ટકોર મારે કરવાનો કોઈ હેતુ નથી, પણ પ્રસંગ ઊભો થયો એટલે કહી દઉં મારી બહેનોને માતાઓને ખાસ વિનંતી કે તમારા પતિઓને વારાઘડીએ ધમકાવ્યા ન કરશો. મેં જોયું છે સાહેબ, મેં જોયું છે આ બધું. તમારા ધણીને જ્યાં ત્યાં ઉતારી ન પાડજો. ઘણા ઘણાને તો આમ એવા વડકા જ કર્યા કરે, વડકા જ કર્યા કરે સાહેબ, વડકા જ કર્યા કરે. આજે આ દેશનો યુવાન 35 વર્ષે તે 75 વર્ષ જેવો લાગે છે, એમાં ક્યાંક તમે ભાગીદાર ન થતા કે તમારા વડકા સાંભળી સાંભળીને એને ગઢપણ વહેલા આવે એવું ન થાય, ધ્યાન રાખજો સાહેબ. વધારે આગળ કહું તો તમને એક વાત ચોક્કસપણે સમજાશે કે તમે તમારા પતિને ગમે એટલો ધમકાયો હશે, ગમે એમ તમે એને નચાવ્યો હશે, પણ તમારા દીકરાઓ મોટા થાય, વહુવારો ઘરે આવી જાય અને દીકરોને વહુ એક થઈ જાય અને ઘરમાંથી તમને હળધૂત કરવામાં આવે, ત્યારે તમારો ધણી જ તમારો હાથ પકડીને તમને આશ્વાસન દેશે કે તું તારે ઉપાધિ કરીમાંને હું હજી છું ને, એ તમારો ધણી જ તમને આશ્વાસન દેશે સાહેબ. જેને 500 માણાની વચમાં તમારો હથેવાળો કર્યો હોય ને, એ જ તમને આવા આશ્વાસનના શબ્દો કહી શકશે કે તું ઉપાધિ કરીમાં હજી મારા ખોળિયામાં પ્રાણ છે, ત્યાં સુધી તને દુઃખી નહીં થવા દઉં. આ શબ્દ તમારા ધણીના હશે સાહેબ. 75 વર્ષે તમને આ આશ્વાસનના શબ્દો તમારા પતિ પાસેથી જ મળશે, પતિ પાસેથી જ મળશે. એવું જીવન જીવી જાઓ ને બાપ, તમારી માતાઓની એક સંસ્કૃતિ કેવી છે, બહેનોની એક બહુ બહુ સરસ સંસ્કૃતિ છે. હું જ્યાં ને ત્યાં શબ્દ સાંભળું છું માવડીઓની પાસેથી કે બસ બાપુ મારી તો એક જ ઈચ્છા છે કે તમારા ભાઈના હાથ હેઠે ડંકાઈ જાઓ. આ કેટલો સુંદર શબ્દ, મને બહુ ગમે આ શબ્દ. બાપુ ભગવાનને એ જ કહું છું કે તમારા ભાઈના હાથ હેઠે ડંકાઈ જાઓ. કેટલો એનો ભાવ તો જુઓ તમે, એનો પ્રેમ તો જુઓ સાહેબ. મારા ભાવનગરમાં એક ઘટના બનેલી, બહુ બહુ કરુણામય એક ઘટના. અમારા એક બહુ નજીકના સ્નેહી અમારા વડીલ ત્યાં ભાવનગરની અંદર, એમનો દીકરો થોડો અવળા માર્ગે જાય છે. દીકરાની બહુ સારી છે પણ દીકરો થોડો અવળા માર્ગે જાય અને શરાબનું પાન કરે છે, અને પરિણામે પછી ઉંમરના કારણે એની માં બીમાર પડે છે. બીમાર પડે એટલે દીકરો તો ક્યાં હોય ખબર નહીં, એટલે એનો પતિ એને દવાખાને લઈ જાય છે. દીકરાની વહુ પતિ જરા અવળા માર્ગે એટલે દીકરાની વહુ નોકરી કરે છે, એટલે દીકરાની વહુ પણ હાજરમાં નથી. બે માણા ઘરડાઓ એકલા છે, અને એ સ્ત્રી જ્યારે બીમાર પડી, માવડી બીમાર પડી, એટલે એનો પતિ એનો ધણી અને દવાખાને લઈ, આ બનેલી ઘટના છે, મારી સામે બનેલી ઘટનાની વાત કરું છું. એનો ધણી અને દવાખાને લઈ જાય છે, એને સારવાર કરવાનો પ્રયત્ન કરે. ડૉક્ટર સાહેબે કહી દીધું કે દાદા માડી હવે બહુ જાજો ટાઈમ નથી, હે હા એને બહુ જાજો ટાઈમ નથી, હૃદય કામ કરતું બંધ થઈ ગયું છે. ઘડી બે ઘડીમાં તમારે જે પૂછવું કરવું વાત કરી હોય એ બધી કરી લ્યો, હજી એના થોડીક ચેતના છે, બોલી શકે છે, એટલે બહુ જાજો સમય મને લાગતો નથી કે આ હૃદય કામ કરે. એટલે એ વૃદ્ધ વડીલ ખાટલા પાસે બેસીને એની ઘરવાળીને એમ કહે છે કે શું તારી કાંઈ ઈચ્છા બાકી છે? આ દ્રશ્યને યાદ કરું છું ને ત્યાં મને એમ થાય છે કે આ દેશની માં તો જો, આ દેશની નારી શક્તિ તો જો સાહેબ, તારી કાંઈ ઈચ્છા બાકી છે? આવડીલે એમ પૂછ્યું એને. એટલે માવડી એ ઘરડી ડોસી એમ કહે છે કે હા મારી એક ઈચ્છા છે. શું?
શું તારો તારો જીવ અવગતે ન જાવો જોઈએ, તારી જે ઈચ્છા હોય એ મને કહી દે. એટલે એ માવડી એમ બોલી કે મારો પ્રાણ હવે તૈયારીમાં છે ને, એ તૈયારી કરે છે ને, ડોક્ટર સાહેબે કહી દીધું ને. એ કુદરતી છે, હવે વાસ્તવિકતા છે, એને સ્વીકારવી જ રહી. જ્યાં સુધી આપણે સાથે અન્ન પાણી લખ્યા હતા ત્યાં સુધી લીધા, હવે જે કુદરતે નક્કી કર્યું એ થશે, એમાં હવે ચિંતા ન કર. તું રાજી ખુશીથી તું તારે તારા ખોળિયામાંથી પ્રાણને નીકળવા દેજે, જરાય ચિંતા ન કરતી. આ વૃદ્ધ વડી લઈને બેઠો બેઠો આમ કહે છે, તારી જે ઈચ્છા બાકી હોય મને કહી દે, આજ પૂરી કરીશું. અને એ માવડીએ એમ કીધું કે મારો પ્રાણ નીકળે છે ને, હું જવાની તૈયારી કરું છું ને, તો મારી ઈચ્છા છે કે તમારે તમારા ખોળામાં મારે માથું મૂકવું છે, તમારા ખોળામાં મારે પ્રાણ કાઢવો છે. આ માવડી એમ બોલી. અને એ વૃદ્ધ વડીલ, એ દાદો, એની પત્નીનું મસ્તક ખોળામાં લે છે, માથે હાથ મૂક્યો, કપાળે હાથ ફેર્યો કે કાંઈ ચિંતા ન કરતી, જે ઈચ્છા હોય હજી કહી દે. બસ બહુ થઈ ગયું, મને તો એમ લાગે છે કે હવે પ્રાણ નીકળે કે ન નીકળે, પણ અંત ઘડીઓ ગણાઈ રહી છે અને મને અહીંયા ને અહીંયા જ વૈકુંઠ મળી ગયું હોય ને, એટલું સુખ મને લાગે છે. આ દેશની માવડી એમ બોલી. અને વૃદ્ધ વડીલ એની ઘરવાળીનું માથું ખોળામાં મૂકે, માથે હાથ ફેરવે ને એટલી વારમાં એની પત્નીએ પ્રાણ ત્યાગી દીધો. પ્રાણ છોડ્યો એટલે ડોક્ટર સાહેબ આવ્યા, તપાસ કરી દાદાના ખોળામાં માડીનું માથું જોયું. દાદા સાહેબ કાંઈ ન બોલતા, થોડી વાર મને મારી પત્ની સાથે ચેન લેવા દો, મને ખબર છે એનો જીવ ગયો. દાદા ડોક્ટરે કાગળિયા કરી આપ્યા અને પછી પોતે દાદો એકલો એને ઉપાડ્યો, કોઈને ન બોલાવ્યા. સાહેબ કોઈ મારી જેવા મિત્રો એક બે હાજરમાં હતા, નહીં અડશો નહીં મારી ઘરવાળીને કોઈ, અને એકલો. સાહેબે કીધું એમ્બ્યુલન્સ નહીં, અને પોતે હાથમાં બે હાથમાં એની પત્નીને ઉપાડી રિક્ષામાં જોડાવી રિક્ષાવાળાને લઈને ઘરે ગયા. દીકરાને હાથ ન અડાડવા દીધો સાહેબ, દીકરાને. બહુ ભાગ્યશાળી હતી એ જીવાતમાં. કહેવા દો મને કે આ જગતની એક નારી હતી, સન્નારી હતી, એક શક્તિ હતી કે જેણે એના પતિના ખોળામાં માથું મૂકીને પ્રાણ છોડ્યો. મને એટલું કહેવા દો આજે કે આ દેશની એવી સન્નારીઓ છે કે જે હજી આજે એના પતિના ખોળામાં જ વૈકુંઠ માને છે. એ આ દેશની નારીઓ છો તમે. તમારા પતિઓની સેવા ન કરો તો કંઈ નહીં, કમસે કમ એને ધમકાવજો તો મત. એ જ તમારો સગો થશે અંતકાળે, બીજો નહીં થાય બા. તમે નારી છો તો એકવાર તમારા પતિને નારાયણી બનીને દેખાડી દેજો. પ્રાર્થના કરજો ભગવાનને કે અંતકાળ મારો આવે ત્યારે મારી પાસે મારો પતિ હોય, એના ખોળામાં મારું માથું હોય, એ મારા માથે હાથ ફેરવતો હોય અને અમે બે વાતો કરતા કરતા મારો પ્રાણ નીકળે. પછી તમારી પાછળ કઈ ક્રિયા કર્મ ઘટતા હશે ને તોય તમારો જીવ અવગતે નહીં જાય, એનો મને વિશ્વાસ છે. અમારી નજર સામેના દ્રશ્યની વાત કરીને તમને, ભાવનગરમાં હજી જાજો સમય નહીં સાહેબ, 5 વર્ષ ગયા છે. આ વાતમાં 5 વર્ષ ગયા છે એટલે કોઈ એમ કહેતું હોય કે આ બધું કળિયુગમાં શક્ય ન બને, ક્યાં જાજો સમય થયો છે. હજી 5 વર્ષે પહેલાનો દાખલો તમને મેં કીધો ભાવનગરનો, કેમ શક્ય ન બને સાહેબ. તમે વિચાર તો કરો, આજે એ દાદા હયાત છે, હજી એ દાદા હજી હયાત છે અને એની ઉંમર આજે 80 વર્ષ આજુબાજુની, 75 વર્ષે એને એની પત્નીનું માથું ખોળામાં લઈને એને પ્રાણ છોડાય. મારો સનત દાદો ઓળખે ને તું, સનત દાદા મારો બહુ સ્નેહી છે, મારો બહુ. એની ઉંમર 75ની, મારી 35ની, પણ અમારી બે વચ્ચેની ભાઈબંધી એવી છે કે જ્યારે જ્યારે દાદો બીમાર પડે ને અને હું જાઉં ને, તે મને ભેટીને રોવે અને એમ કે દીકરા આટલો બધો મોડો કેમ આવ્યો. ખેર કથા પ્રસંગમાં પ્રવેશ કરીએ. શ્રી રાધે ગોવિંદ
ગોવિંદ ભજ મન શ્રી રાધે, શ્રી રાધે ગોવિંદ.